ને સરખામાંથી સરખું વાંચીએ તો બાદબાકી જે છે કેવી રહેશે સરખી એક બીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એક બીજાને સરખી રહે છે વિદ્યાર્થી મિત્રો એક જ સમયમાં બહાર પાડેલા રૂપિયાનો સિક્કો રૂપિયાના સિક્કાને તમે બીજા રૂપિયાના સિક્કા પર મૂકશો તો કેવું હોય છે ઉપર બંધ બેસતો આવી જાય છે તો બંનેનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર તરીકે એનું ક્ષેત્રફળ શોધશો એની વ્યાસ લઈને ત્રિજ્યા લઈને બરાબર છે તો એ બંને કેવા છે સરખા એ જ પ્રમાણે માનો તો કોઈ પણ તમે માપના 5-5 સેન્ટીમીટરના બે વર્તુળો કાપી લો અને એના પર એક બીજા પર મૂકશો તો શું થઈ જશે બંધ બેસતા આવશે એટલે અહીંયા લખેલું છે એક બીજા પર બંધ બેસે આ વસ્તુઓ એક બીજીને સરખી રહે છે આખો તેના ભાગ કરતો મોટો દાખલા તરીકે તો વિદ્યાર્થી મિત્રો આ આખો ભાગ જે છે એને આપણે એકત્ર કરીશું તો આટલો ભાગ થશે તો આ ભાગ જે છે એના કરતો જે મૂળ ભાગ છે કેવો છે મોટો છે અહીંયા લખી દો આખું તેના ભાગ કરતો મોટો હોય છે સાચું સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે જો સરખી વસ્તુઓ છે અહીંયા આપણે જો આ અને આ બંને વસ્તુઓ કેવી છે સરખી છે હવે આટલું આટલું બમણું કરીએ આટલો આટલો ભાગ આપણે એને બમણું કરીએ એ પ્રમાણે આનો જે ભાગ જે છે એટલો આપણે બમણો કરીએ તો જો સરખી વસ્તુ હતી એના બમણા કરીએ છીએ તો બમણા કર્યા બાદ પણ બંનેનું જો માપન આપણે કરીએ છીએ તો કેવી રહે છે સરખી રહે છે તો સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે છેલ્લે એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે દાખલા તરીકે અહીંયા એક જ વસ્તુ આપણે લઈએ છીએ એનો અડધા કરીએ એક જ વસ્તુના અડધા કરીએ એટલે અહીંયા જે ભાગ થઈ ગયો એક આ ભાગ થયો અને બીજો આ ભાગ જો એક જ વસ્તુના અડધા અડધા છે તમે એક બીજા પર મૂકશો તો બંધ બેસતા આવી જશે આપણે અહીંયા વાત કરી કે એક બીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એક બીજીને સરખી રહે છે એટલે ટૂંકમાં એક જ વસ્તુઓના અડધા એક બીજાને સમાન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો યુક્લિડની મુખ્ય પાંચ પૂર્વધારણા વિશે આપણે સમજીએ પૂર્વધારણા એક એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા થઈ શકે તો વિદ્યાર્થી અહીંયા એક બિંદુ છે અને અહીંયા બીજું બિંદુ છે આ બંને બિંદુ એક બિંદુથી બીજા બિંદુ સુધી આપણે જો કોઈ સીધી રેખા દોરવી હોય તો એ એક સીધી રેખા દોરી શકાય તમને ખ્યાલ છે અહીંયા બીજી કોઈ રેખા આવે નહીં એના ઉપર લેયર બનાવી પડશે તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક જ રેખા દોરી શકાય ટૂંકમાં બે બિંદુમાંથી આપણે એક અને માત્ર એક જ રેખા દોરી શકીએ અથવા અનન્ય રેખા દોરી શકીએ પૂર્વધારણા 5.1 આપેલા બે બિંદુ બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય એના ઉપરથી આપણે એક અનન્ય એટલે એક અને માત્ર એક એટલે કે આનું પૂરક થયું આપેલા બે બિંદુ બિંદુઓમાંથી એક અને માત્ર એક એટલે કે અનન્ય રેખા હોય છે બે બિંદુ બિંદુઓથી પસાર થતી અનન્ય રેખા હોય છે તો સાત રેખાને અનંત સુધી લંબાવી શકાય તો અહીંયા સાત રેખાને આપણે અનંત સુધી આ બાજુ અનંત સુધી આ બાજુ અનંત સુધી આપણે લંબાવી શકીએ પૂર્વધારણા 3 કોઈ પણ બિંદુને કેન્દ્ર તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યાને વર્તુળ રચી શકાય છે તો અહીંયા આપણે કોઈ બિંદુ લઈએ છીએ નિશ્ચિત બિંદુ અને આપણે અહીંયા કોઈ નિશ્ચિત ત્રિજ્યાને આપણે શું કરીએ છીએ આજે વર્તુળ રચી શકીએ છીએ તમે ત્રિજ્યા ગમે તે લો તો આપણે વર્તુળ રચી શકાય તો કોઈ પણ બિંદુને કેન્દ્રને તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યાને વર્તુળ રચી શકાય છે પૂર્વધારણા 4 બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય જો કોઈ પણ આપણે કાટખૂણો આ કાટખૂણો લઈશું આ કાટખૂણો લઈશું કે આ કાટખૂણો લઈશું કે આ કાટખૂણો લઈશું બધા જ કાટખૂણાને કાટખૂણો એટલે જે ખૂણાનું માપ 90 હોય એને કાટખૂણો કહેવાય તો અહીંયા આપણે કહી શકાય કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા પૂર્વધારણા 5 જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છે અને આ રેખાની એક બાજુ તરફના બે અંતકોણો નો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતો તે એક બીજને છેદે છે જો આ પ્રમાણે બે રેખાઓ દોરેલી છે આપણે આ બે રેખાઓ છે હવે શું કીધું બે રેખાઓ કોઈ ત્રીજી રેખા છે તો આ રેખાની એક તરફના અંતકોણ અને રેખાની એક તરફના અંતકોણ માપે આપણે એક ઉપને કહે છે બે રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક તરફના અંતકોણ તો અંતકોણ હવે જો એ અંતકોણો
નો સરવાળો બે કાટ ખૂણા કરતો ઓછો હોય એટલે બે કાટ ખૂણા એટલે 90 90 એટલે 180 ટૂંકમાં આ બંનેનો સરવાળો 180 કરતો ઓછો હોય બંનેનો આપણે સરવાળો કરીએ તો 180 કરતો ઓછો હોય બે કાટ ખૂણા કરતો ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ જો આ બે રેખાઓને આ બે ખૂણાઓ છે એ તરફ આપણે લંબાવીએ છીએ તો અનંત સુધી તમે લંબાવો તો ક્યાંક ને ક્યાંક એ લીટી તો એ નેક્સ્ટ લીટી છે જો આ બંનેનો સરવાળો જે માપ છે એ 180 હોય બંનેના માપનો સરવાળો 180 હોય એટલે સમાંતર હોય એ આપણે અગાઉ ભણીશું તો જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક બાજુ તરફના બે અંતકોણોનો સરવાળો બે કાટ ખૂણા કરતો ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ કાટ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવો એકબીજીને છેદે